વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેર કન્ફર્મેશન અને બોટ કન્ફર્મેશન આપણે જોયું છે. હવે એ ચેર અને બોટથી આગળ આપણે પાછા બે કન્ફર્મેશન જોવાના છે, જેની આપણે થોડીક માહિતી આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી કે બોટ અને જે આપણી પાસે ચેર કન્ફર્મેશન છે, ચેર અને બોટ કન્ફર્મેશન, એ બે વચ્ચેના જે ભાગમાં જે આપણે રોટેશન કરાવ્યું છે, વચ્ચેના જે બે પાર્ટ આવે છે, એ બે ભાગ વિશે હવે આપણે જોવાનું છે. એ બે ભાગ છે આપણી પાસે, એ જે બે ફોર્મ છે આપણી પાસે, એ બે ફોર્મ છે આપણી પાસે 20 બોટ ફોર્મ કન્ફર્મેશન અને ચોથું છે આપણી પાસે હાફ છે, હાફ છે કન્ફર્મેશન. તો આ બે વિશે આપણે હવે જોવાનું છે. તો એના પહેલા આપણે આપણા જે બોટ અને ચેર ફોર્મ છે એ પહેલા આપણે એક વાર વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. આપણું જે ફોર્મ હતું એ કયું ફોર્મ હતું? ચેર ફોર્મ હતું, ચેર ફોર્મ છે. અને આ જે ફોર્મ છે આપણી પાસે આ જે ફોર્મ હતું આપણી પાસે કયું ફોર્મ છે? બોટ ફોર્મ છે. આ બેને જો આપણે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ ફોર્મમાં લખવો હોય તો કઈ રીતે આપણે લખી શકીએ? તો એ પણ આપણને ખબર છે. અહીં ખાલી વ્યવસ્થિત રીતે એક વાર ઝડપથી આપણે ડ્રો કરી નાખી. જે બોટ ફોર્મની અંદર હતું એની અંદર આપણે જોયું હતું કેવી રીતના હતું. આ રીતે તો આપણી પાસે બોટનું ઇક્લિપ્સ ફોર્મ અને ચેરનું સ્ટેગર્ડ ફોર્મ કેવી રીતે હશે એ આપણને ખબર હતી. આ આપણી પાસે કયું ફોર્મ હતું એનું? આ ઇક્લિપ્સ ફોર્મ હતું અને આ સ્ટેગર્ડ ફોર્મ હતું. જાણી હવે આપણે જોઈએ કે જે રોટેશન કરાવી છે ચેર ફોર્મનું, એ ચેર ફોર્મનું જો રોટેશન આ જે કાર્બન છે આ જગ્યાએ હોય, અહીંયા સુધી પહોંચે, ત્યારે જે એનું ફોર્મ આવે છે એ ફોર્મ કયું આપણને જોવા મળે છે? હાફ ચેર ફોર્મ જોવા મળે છે. એનો મતલબ કે આ જે રોટેશન કરાવ્યું છે સંપૂર્ણપણે રોટેશન કરાવી દીધું તો આપણને બોટ મળે છે. હાફ ચેર ક્યારે મળશે? આ જે ભાગ છે થોડોક આ જગ્યાએ પહોંચશે, થોડોક આ જગ્યાએ પહોંચશે. આ જે ફોર્મ છે એનું કયું ફોર્મ છે આપણી પાસે? હાફ ચેર ફોર્મ છે. કયું ફોર્મ છે? હાફ ચેર ફોર્મ છે. તો આપણે ડ્રો કરીએ હાફ ચેર ફોર્મ વ્યવસ્થિત રીતે. હવે આ જે આપણે ડ્રો કરેલું છે અહીંયા આપણે આ ભૂસી નાખ્યું, તો આ જે ફોર્મ છે એ આપણને એનું કયું ફોર્મ મળે છે? હાફ ચેર ફોર્મ મળે છે. તો હાફ ચેર કન્ફર્મેશન છે એમાં હાઇડ્રોજન તો જે રીતે આપણે લખતા હતા એવી જ રીતે, પણ આ જે હાઇડ્રોજન છે આવી રીતના આપણને મળશે. અપ ડાઉન રેડી એવી રીતે યાદ રાખવાનું, અપ નહીં પાછું અપ આવશે.
રેડી? તો આવી રીતે છે આપણને અહીંયા મળે છે. તો આજે એક્સિયલ હાઇડ્રોજન છે અને ઇક્વિટોરિયલ હાઇડ્રોજન છે એ થોડા ગાણાથી કેવા છે હવે, એટલે થોડાક આપણને અહીંયાથી દૂર જોવા મળશે. તો આ જે ફોર્મ છે એ આપણને કયું ફોર્મ મળે છે? હાફ ચેર ફોર્મ મળે છે. હાફ ચેર ફોર્મ એટલે આ રીતના આપણને મળશે. આ જગ્યાએ આ રીતના જોવા મળે, અથવા તો હવે આ જગ્યાએ આપણે ભાગને આમ ઉપર કરી તોય બોટ ફોર્મ મળે, અથવા તો આ ભાગને આપણે નીચે કરી તોય બોટ ફોર્મ મળે. તો અહીંથી થોડુંક આપણે આ જગ્યાએ આવવા દઈ તોય આપણને શું મળશે? બોટ ફોર્મ મળશે. તો આ બે ફોર્મમાં આપણે લખી શકીએ. તો આ બીજું ફોર્મ છે, સેકન્ડ ફોર્મ, એ કેવી રીતે આપણે લખવાનું છે? આવી રીતે. આ એનું સેકન્ડ ફોર્મ છે. બે આપણી પાસે હાફ ચેર ફોર્મ છે. બે જે ફોર્મ છે એ કેવા છે? આપણી પાસે હાફ ચેર ફોર્મ છે. આ જે હાફ ચેર ફોર્મ છે આપણી પાસે એ એટલા બધા સ્ટેબલ છે નહીં, કારણ કે બધા જ આપણી પાસે હાઇડ્રોજન છે એ કેવા ફોર્મમાં આવશે? એને આપણે રોટેશન કરાવીશું. રોટેશન કરાવી છે ત્યારે CH2 એકબીજાને કેવા આવે છે? નજીકામાં. તો એટલા માટે આપણી પાસે જે હાફ ચેર કન્ફર્મેશન છે સૌથી અનસ્ટેબલ કન્ફર્મેશન છે. તો અનસ્ટેબલ છે, એની એનર્જી છે સૌથી વધારે છે. આની અંદર હાફ ચેર ફોર્મ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે હાઇડ્રોજન હાઇડ્રોજન છે એકબીજાને ક્યાં આવે છે? એક્ઝેક્ટ પાછળ આપણને અહીં આવી રીતના જોવા મળે છે. જેના કારણે શું થાય છે? એંગલ સ્ટ્રેન્થ વધી જાય છે, જેના કારણે એની સ્ટેબિલિટી ઘટી જાય છે અને એનર્જી શું થઈ જાય? વધી જાય છે. આ કેના માટે છે? આપણી પાસે હાફ ચેર કન્ફર્મેશન માટે છે. એ જ રીતે જો ટ્વિસ્ટ બોટની વાત કરી તો ટ્વિસ્ટ બોટ આપણને ક્યારે મળશે આપણી પાસે? તો ટ્વિસ્ટ બોટ માટે હવે અહીંયા જોઈએ કે મારી પાસે જે બોટ ફોર્મ છે આપણી પાસે, હવે આ જે બોટ ફોર્મ છે એમાંથી આપણી પાસે ટ્વિસ્ટ બોટ ક્યારે બને છે? અહીંયા જો આપણે આ જે ભાગ છે એનો સંપૂર્ણપણે ઉપર ન જવા દેતા, આ જગ્યાએ જો દાખલા તરીકે રાખવામાં આવે આ જગ્યાએ, તો આ જે ફોર્મ છે એનું કયું ફોર્મ આપણને જોવા મળે છે? ટ્વિસ્ટ બોટ ફોર્મ જોવા મળે છે. કયું ફોર્મ જોવા મળે છે આપણને? ટ્વિસ્ટ બોટ ફોર્મ જોવા મળે છે. આ રીતના હોય છે. રેડી? તો આ જે ફોર્મ છે એને આપણે ટ્વિસ્ટ બોટ ફોર્મ કહીએ છીએ. જેને આપણે ડ્રો કરવું હોય તો આવી રીતે કરવાનું છે. ખાસ આમાં જેવી રીતના આપણે આપ્યું છે એવી જ રીતે આપણે ડ્રો કરીએ, એટલે આ જે ફોર્મ છે આપણી પાસે કેવું છે? ટ્વિસ્ટ બોટ ફોર્મ છે. રેડી? હજી આને વ્યવસ્થિત આપણી પાસે નથી દોરાણું. રેડી? આવી રીતના આપણને મળે છે. આ જે ફોર્મ છે આપણી પાસે કેવું ફોર્મ છે? ટ્વિસ્ટ બોટ ફોર્મ છે. રેડી? આવી રીતના આપણને મળશે. આ ટ્વિસ્ટ બોટ ફોર્મ છે. તો આ જે જોવા જેવી જે આપણને કેવી રીતે મળે છે? તો આપણું જે બોટ ફોર્મ છે એનું જે આપણે ઇક્લિપ્સ ફોર્મની અંદર હવે આપણે વાત કરી, આવી રીતે આપણને મળે છે. રેડી?
तो अँ हाइड्रोजन आज रीते था रेडी। हवे जो आज सी एच टू है आ जगह हो रेडी जे बोट कन्फर्मेशन नी अंदर आपणे जे रोटेशन करावता हता एमांथी आपणे चेर ओला सॉरी चेर फॉर्म माथी आपणे शुं मळतुं तो बोट फॉर्म स्टेगर्ड माथी इक्लिप्स। पर आज सी एच टू जो आ जगह होय रेडी ए जगह होय तो आपणे शुं मळे छे ट्विस्ट बोट फॉर्म मळे छे। आज आपणी पासे ट्विस्ट बोट फॉर्म छे खास याद राखवानुं छे ट्विस्ट बोट फॉर्म नी अंदर जे आपणी पासे आज फॉर्म मळशे केव रीतना मळशे तो अहीं लखूं तो अहीं लखी शकीए आ तो आपणी पासे बोट फॉर्म हतुं ट्विस्ट बोट आपणे केव रीते मळशे आ सी एच टू तो एना एक जगह रहेशे पण आ जे सी एच टू छे ई कई जगह आवशे थोड़ोक आपणे आ जगह जोवा मळशे आ सी एच टू वच्चे थोड़ुंक वधारे अंतर आपणे जोवा मळशे बाकी कई चेन्ज हशे नहीं बाकी आपने क्या ही पन चेंज जोवा मर्से नहीं डैडी। तो आज ये फॉर्म छे ने क्यों फॉर्म जोवा मावे छे आपड़ू अने आ थोड़ा का हाइड्रोजन छे अब आज ये सीएच टू थोड़ो काम रहे से तो हाइड्रोजन आ रही तरह से थोड़ा डैडी। तो आज ये फॉर्म छे आपने क्यों फॉर्म मरे छे ट्विस्ट बोट नु कन्फर्मेशन छे जेनी आपने એનું જે આપણી પાસે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ ફોર્મ છે એ બે વચ્ચેનો આ ભાગ છે રેડી। તો આવી જ રીતે આપણને ટ્વિસ્ટ બોટની અંદર જોવા મળશે અને આવી જ રીતે જો આપણે હાફ ચેનની અંદર જોવું હોય તો હાફ ચેનની અંદર સી એચ ટુ છે એક્ઝેક્ટ આ જગ્યા હશે બે કેવા હશે સામ સામે રેડી। તો આ જે છે આપણી પાસે ટ્વિસ્ટ બોટ કન્ફર્મેશન છે અને બીજું છે આપણી પાસે હાફ ચેન। હવે ટ્વિસ્ટ બોટ ફોર્મ છે એક ખાસ યાદ રાખવાનું છે જે ટ્વિસ્ટ બોટ ફોર્મ છે હવે એની અંદર આપણી પાસે આ જગ્યાએ જોઈએ તો આ કાર્બનની એક્ઝેક્ટ પાછળ આ કાર્બનની એક્ઝેક્ટ પાછળ આ કાર્બનની એક પ્લેનની અંદર છે એક પ્લેનની અંદર નથી તો એટલું વધુ ટોર્ઝનલ આપણી પાસે સ્ટ્રેન હશે ને એટલે રિપલ્શન હશે એકબીજા વચ્ચે એટલું રિપલ્શન ન હોય તો જે બોટ કન્ફર્મેશન છે આ બોટ કન્ફર્મેશન કરતા જે ટ્વિસ્ટ બોટ છે આ બંનેની આપણે વાત કરી તો બોટ કરતા જે ટ્વિસ્ટ છે એ કેવું છે વધારે સ્ટેબલ છે ટ્વિસ્ટ ફોર્મ છે કેવું છે આપણી પાસે મોર સ્ટેબલ છે કેના કરતા બોટ કન્ફર્મેશન કરતા અને ચેર અને હાફ ચેરની વાત કરી ચેર ફોર્મ અને હાફ ચેરની આપણે વાત કરી તો ચેર અને હાફ ચેરની અંદર ચેર ફોર્મ છે એ કેવું છે આપણી પાસે મોસ્ટ સ્ટેબલ ફોર્મ છે અને હાફ ચેર છે આપણી પાસે કેવું છે લેસ સ્ટેબલ છે। આ ચારની પછી આપણે એક સાથે પોટેન્શિયલ એનર્જી વર્સિસ આપણે એનો એંગલનો આપણે શું ડ્રો કરવાનો છે આલેખ ડ્રો કરવાનો ત્યારે આ ચારે ચારને આપણે એક સાથે જોવાનો છે આ ચારમાંથી સૌથી વધારે સ્ટેબલ કોણ છે સૌથી વધારે એનર્જી કેની છે એ આપણે જોવાનું છે રેડી। તો આપણી પાસે ચાર ફોર્મ છે સાયક્લો એક્ઝેનના તો સાયક્લો એક્ઝેનના ચાર ફોર્મ છે હવે આપણે એકી સાથે જોઈ લઈએ ક્યાં ક્યાં ફોર્મ છે આપણી પાસે તો સાયક્લો એક્ઝેન છે ને ચાર ફોર્મ એમાંથી મેઇન આપણી પાસે બે છે ક્યુ છે આપણી પાસે ચેર ફોર્મ અને સેકન્ડ છે આપણી પાસે બોટ ફોર્મ રેડી થર્ડ છે આપણી પાસે હાફ ચેર હાફ ચેર અને ચોથું છે આપણી પાસે ટ્વિસ્ટ બોટ। હવે ચારેની આપણે જો વાત કરીએ એકબીજામાં કેવી રીતે ઇન્ટર કન્વર્ટ થાય છે આપણે પેલું ચેર ફોર્મની વાત કરી તો અહીંયા જે આપણી પાસે એની જે સ્ટેગર ફોર્મ છે એ કેવી રીતના છે
છે આપણી પાસે સ્ટેગર્ડ ફોર્મ છે રેડી હવે અહીંયા આપણે વાત કરી સ્ટેગર્ડ ફોર્મમાંથી એને રોટેશન આપી તો એ કયા ફોર્મમાં વહી જાય છે રેડી સાઈટનું આપણે રોટેશન આપી છે ત્યારે એ કેમાં જાય છે સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સમાં ત્યારે આપણને કેવી રીતે મળે છે તો અહીં CH2 તો એમને મજરીએ છે તો આ જે CH2 છે એ કઈ જગ્યાએ આવી જાય છે આ જગ્યાએ આવી જાય છે રેડી બાકીનું હતું એમને તો એનું બોટ ફોર્મ જે ઇક્લિપ્સ ફોર્મ છે હવે આ જે આપણી પાસે બંને વચ્ચેનો જે જે ભાગ છે કે આ CH2 છે જો આ જગ્યાએ હોય આપણી પાસે કઈ જગ્યાએ આપણી પાસે આ જગ્યાએ તો એ ક્યુ ફોર્મ આવે છે આપણી પાસે હાફ સ્ફિયર ફોર્મ આવે છે અહીં ડ્રો કરી તો CH2 તો એની જગ્યાએ જશે આપણી પાસે રેડી પણ અહીં જે આ CH2 છે એ કેવું હશે થોડુંક અહીં હશે આપણી પાસે રેડી તો આ જગ્યાએ હોય તો હવે અહીંયા શું મળશે બધા હાઇડ્રોજનનો એ ચેન્જ થઈ જશે બાકીનું તો એમનેમ જ રહેશે તો આ જે આ જગ્યાએ છે આપણી પાસે વચ્ચોવચ્ચ છે રેડી એનો મતલબ આ જે હાઇડ્રોજન છે થોડુંક વધારે આમ હશે અહીં થોડુંક આ જગ્યાએ હશે સેમ એમાં આમાં પણ આવી જ રીતે જોવા મળશે તો હાફ સ્ફિયર ફોર્મ છે કેવું થઈ જશે આપણી પાસે અનસ્ટેબલ થઈ જશે રેડી એવી રીતે શું જોવા મળશે બોટ ફોર્મની આ ટ્વિસ્ટ બોટ ફોર્મની વાત કરીએ આપણે ટ્વિસ્ટ બોટ ફોર્મની હવે વાત કરીએ તો એમાં શું જોવા મળશે આના કરતાં થોડુંક CH2 આ જગ્યા છે નાના કરતા થોડોક ઉપર હશે તો આ જે ફોર્મ છે એનું કયું થશે ટ્વિસ્ટ બોટ ફોર્મ થશે હવે આ ચારેય માંથી આપણી પાસે કયા મોર સ્ટેબલ છે કયા લેસ સ્ટેબલ છે એ હવે આપણે જોવાનું છે રેડી તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે આ બંને જે છે આપણે આ ચારેય છે આપણી પાસે ચેર ફોર્મ બોટ ફોર્મ હાફ સ્ફિયર ટ્વિસ્ટ બોટ રેડી તો એ જે છે આપણી પાસે એમાંથી સૌથી વધારે સ્ટેબલ કોણ છે સૌથી ઓછું સ્ટેબલ કોણ છે એ હવે આપણે જોવાનું છે તો એ ક્યારે આપણને મળશે તો ચારે ચાર કન્ફર્મેશન છે એકબીજામાં ઇન્ટર કન્વર્ટ હવે ઇન્ટર કન્વર્ટ હોય ત્યારે આપણને એના એનર્જી મળશે અને એનર્જી ઉપરથી આપણને સ્ટેબિલિટી મળે એના માટે આપણે ખાસ યાદ રાખવાનું છે જે મોર એનર્જી એ કેવા હોય લેસ સ્ટેબલ અને મોર સ્ટેબલ લેસ એનર્જી સમજાઈ ગયું તો આ જે છે આપણી પાસે કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ સાયક્લોહેક્સેન સાયક્લોપેન્ટેન એટલું બધું આપણી પાસે ગૂંચવાડાવાળું નથી પણ કન્ફર્મેશન સાયક્લોહેક્સેન છે એના કન્ફર્મેશન છે આવી રીતના આપણને મળે છે જે ખાસ ડ્રો કરવામાં આપણે યાદ રાખવાનું કઈ રીતે ડ્રો કરવાના છે રેડી તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોશું કે આમાંથી સૌથી વધારે એનર્જી કેની છે સૌથી ઓછી એનર્જી એ આપણે આલેખ દ્વારા સમજીશું પોટેન્શિયલ એનર્જી વર્સિસ એંગલનો બોન્ડ એંગલનો રેડી તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ